હેલો ફ્રેન્ડ્સ, હું દીપા સુપર સહેલિયાથી નાયલોન પૌવાનો ચીવડો બનાવીએ અને એ પણ ગુજરાતી સ્ટાઇલે. લગભગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકો આ રીતે ચીવડો બનાવતા હોય છે અને એરટાઇટ ડબ્બામાં તમે આ ચીવડો 15-20 દિવસ સુધી રાખી શકો છો, ગમે ત્યારે એન્જોય કરી શકો છો. એના માટે 500 ગ્રામ જેટલા નાયલોન પૌવા લેવાના છે, બરાબર ચાળી લેવા જેથી એનો બધો ડસ્ટ હોય નીકળી જાય, અને પછી તાપે તપાવી લેવા જેથી બધું મોઇશ્ચર એનું ડ્રાય થઈ જાય. પછી એને એક કઢાઈમાં લેવાના છે અને આપણે એને સતત હલાવતા જવું, મીડિયમ સ્લો ફ્લેમ રાખવું, અને બને ત્યાં સુધી પૌવા શેકતી વખતે આપણે લાકડાનો ચમચો યુઝ કરવાનો, જેથી પૌવા તૂટવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય. કેમ કે પાતળા પૌવા બહુ પાતળા હોય છે એટલે હલાવતી વખતે પણ તૂટી જતા હોય છે, એટલે આવી રીતે લાકડાનો ચમચો યુઝ કરશો તો પૌવા તૂટવાની શક્યતા ઓછી થઈ જશે. પૌવા બરાબર શેકાશે, મોઢામાં મૂકતા એકદમ ક્રિસ્પી લાગવા જોઈએ, તો જ આ પૌવાનો ચેવડો ખાવાની મજા આવે. એટલે પૌવા શેકતી વખતે સહેજ પણ ઉતાવળ નહીં કરવાની, બરાબર ક્રિસ્પી આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી એને શેકાવા દેવાના. તો આ પૌવાનો ચેવડો બેસ્ટ ઓપ્શન છે એના માટે કે જે તળેલા નાસ્તા ખાવાનું અવોઇડ કરતા હોય, તો આમાં તેલ ઘણું ઓછું જતું હોય છે અને ચેવડો બહુ સરસ લાગતો હોય છે, એકદમ ટેસ્ટી બનતો હોય છે. તો બીજા મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ જે જોઈશે આ ચીવડો બનાવવા એ પણ આપણે જોઈ લઈએ. આ પૌવા લગભગ આપણા શેકાઈ ગયા. સિંગદાણા અહીંયા 2 ચમચી, 2 ચમચી દાળિયા એટલે કે ડ્રાય રોસ્ટેડ ચણા દાલ, 2 લીલા મરચાં બારીક કાપેને, અને લીમડી એટલે કે કઢી પત્તા 15-20. તેલ જોઈશે 3-4 ચમચી. એક કઢાઈમાં 4-1 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એમાં તમારે 1 ચમચી જેટલી રાઈ સાંતળવાની છે. રાઈ સતરડાઈ જાય એટલે આપણે નાખવાની છે એમાં હિંગ લગભગ 5 ચમચી જેટલી, અને હિંગ નાખી અને પછી સૌથી પહેલાં આપણે એમાં શિંગદાણા એડ કરી લઈશું, પછી દાળિયા એડ કરી લઈશું. શિંગદાણા અને દાળિયા, લીલા મરચાં અને કઢી પત્તા બધું એક પછી એક આ રીતે એડ કરી, અને શિંગદાણા અને દાળિયાનો કલર અચ્છો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી બધું બરાબર આપણે એને થવા દેવાનું છે. બધું બરાબર સરસ સતળી જાય, શિંગદાણાનો કલર ગુલાબી કલરનો થઈ જાય એટલે આપણે આ ટ્રાન્સફર કરી લઈશું શેકેલા પૌવામાં. તો આ પૌવામાં શિંગદાણા, દાળિયા, ઈચ્છો તો તમે સૂકું કોપરું પણ સ્લાઈસ કરીને એડ કરી શકો છો. તો આ બધું એડ કરવાથી પૌવો ઘણો હેલ્ધી થઈ જાય છે અને ખાવાની પણ તમને મજા આવે. તો આ બધું બરાબર શેકાઈ ગયું, શિંગદાણા ગુલાબી કલરના તમે જોઈ શકો છો, એટલે આ બધું ટ્રાન્સફર કરી લીધું આપણે પૌવામાં. પ્રમાણસર મીઠું નાખવાનું છે, 1/4 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે. આ પૌવા થોડા ઘરચટ્ટા સારા લાગતા હોય છે એટલે આપણે એની અંદર 3-1 ચમચી દળેલી ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીને બધું જ બરાબર હલાવી લઈશું, અને તમે ઈચ્છો તો મેં કહ્યું એમ આમાં સૂકું કોપરું પણ નાખી શકો. સૂકું કોપરું નાખવું હોય તો એ પણ શિંગદાણા જોડે થોડુંક સાંતળી જ લેવાનું અને પછી એડ કરવાનું. આ ટાઈમે તમને જરૂર લાગે તો 1/2 ચમચી તેલ ઉપરથી એડ કરી શકો છો કાચું તેલ. બધું બરાબર હલાવી અને મસાલા બરાબર પૌવામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસ ઉપર આ રીતે હલાવી ને બધું થવા દેવું, અને પછી પૌવાનો ચેવડો આપણો તૈયાર થઈ જાય. એટલે ઠંડો પડે એટલે તમારે કન્ટેનરમાં ભરી અને ગમે ત્યારે એન્જોય કરી શકો છો. તો તૈયાર છે પૌવાનો ચેવડો ગુજરાતી સ્ટાઇલ.